झरणा समाचारों भरूच थी अहीं भयजनक सपाटी वहती नर्मदा नदी आकाशीय दृश्यों सामे आवी रह्या छे। नदी में वधेला जलस्तर ने कारण आसपासना विस्तारों में ताराजी सर्जाई छे। जलमग्न बनेला खेतरों में मोटा प्रमाण में नुकसानी की भीति सेवाई रही छे। गोल्डन ब्रिज पर नदी भयजनक सपाटीए पहुंची चुकी छे। नर्मदा नदी नु लेवल 26.50 फूटे पहुंचू छे। नदी पाणीना प्रवाह में सतत वधारो थतो जई रह्यो छे। भले वरसाद न होय परंतु अहीं नदी जे छे तेनी सपाटी में उत्तरोत्तर वधारो थई रह्यो छे। उपरवासमांथी छोड़ाता पाणीनो आ नजारो ज्यां नदी जे छे ते भयजनक सपाटी ने पण वटावी चूकी छे। लगभग जे 23-24 मीटर जे सपाटी पहुंचे छे ने जेने भयजनक सपाटी गणवामां आवे छे तेनाथी पर ऊपर एटले के 26.50 मीटर आ नदी जे छे ते वही रही छे। गोल्डन ब्रिज ने लगोलग आ नदी वही रही होय तेवा दृश्य सामे आवी रह्या छे। तो हाल भरूच में नर्मदा नदी भयजनक सपाटी थी पण ऊपर वही रही है त्यारे आंगे वधु वात करवा भरूच थी संवाददाता प्रणव पटेल अमारी साथे जोड़ाई रहा छे। प्रणव, जे प्रकारे आपे पहला पण जणाव्युं हतुं के जे सपाटी भयजनक हती एटले के 24 मीटर ज्यारे नदी नी सपाटी पहोंचे त्यारे तेने भयजनक सपाटी गणवामां आवती हती, तेनाथी पण ऊपर 26.50 मीटरे पहोंची चूकी छे आ सपाटी। जे आकाशीय दृश्यो सामे आवे छे तेमां पण चारे तरफ पाणी ज पाणी देखाई रह्या छे। जाणवा मांगे छे हवे शुं परिस्थिति छे त्यांनी। અજરણા ચોક્કસ જે રીતે સદાસરો ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને જે નર્મદા નદી છે, જે રિવર છે, તે ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે। તો સાથે જ જે નદી છે તે સતત તેનો જે પ્રવાહ છે તે વધી રહ્યો છે। તેને લઈને જે નર્મદા નદીની પાસેના જેટલા પણ ગામડાઓ છે તેમાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। મારી સાથે અહીંના જે ફાર્મરો છે તે જોડે વાત કરવાનો પ્રયાસ કરશું કે ફાર્મર શું કહી રહ્યા છે। તમારું ગામનું નામ શું છે અને ખાસ કરીને જે નદીનું વહેણ વધી રહ્યું છે, પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, તમારે ત્યાં ખેતીમાં સૌથી મોટું નુકસાન શું છે? મારે મકાઈમાં ખેતીમાં ભારે માત્રામાં નુકસાન છે, એમાં લગભગ 3 લાખનું જેવું નુકસાન છે। કારેલા છે, ટીંડોરા છે, પરવળ છે, લગભગ 5-6 લાખનું મારે નુકસાન છે। જી, જો આપ જોશો આ ફાર્મર છે તેને કહ્યું છે કે 5-6 લાખનું નુકસાન તેઓને જે મકાઈ છે તે અહીં ઉગાવ્યું છે પરંતુ તેને મોટું નુકસાન થયું છે। જે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યાંથી લઈને અત્યાર સુધીનો જે આખો આ વિસ્તાર છે ભરૂચ જિલ્લાને કેટલા ગામોને અસર થતી હોય છે, જેની જમીનો ઉપર કેટલા હેક્ટરમાં ધોવાણ થતું હોય છે? અસર તો ઝઘડિયાથી લઈને હાંસોર સુધીના દરેક ગામડાઓને અસર થતી હોય છે અને લગભગ ઘણા હેક્ટર એટલે લગભગ 400-500 હેક્ટર જમીનની અસર થશે અને એમાં ટોટલ ખેતી ફેલ થઈ જશે, જેમાં પાણી ઘૂસી ગયું એ ખેતી ફેલ થઈ જવાની। અને આ જે પૂરની સ્થિતિ કયા વર્ષે ભૂતકાળમાં આવી હતી એની પેરેલ અત્યારે સ્થિતિ શું જોવા મળી રહી છે અને સાવચેતીના ભાગરૂપે આપના તરફથી પણ શું વ્યવસ્થાઓ આપણે કરી છે આપણા ગામની અંદર કે આપના સ્થાનિક લોકોએ? આવી પરિસ્થિતિ 2019-20માં થઈ હતી પણ તે વખતે આની કરતાં ખરાબ પરિસ્થિતિ, આ વર્ષે થોડું હજુ કંટ્રોલમાં છે અને સારું છે। એના ભાગરૂપે અમે ગામના જે અસરગ્રસ્ત ખેડૂતો છે, અસરગ્રસ્ત જે લોકોને સગવડ નથી રહેવાની એ લોકોને સાવચેત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા કરેલી છે, એ લોકોને જમવાની વ્યવસ્થા કરેલી છે અને બધું કરેલું છે। ચોક્કસ, બીજા પણ જોડાયા છે, શું નુકસાન આ વિસ્તારમાં, જે ગામ છે જે રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે, હજુ પણ કેટલો પ્રવાહ વધી શકે એમ છે? હજુ તો હાલની ઘડીમાં કંઈ કહી નહીં શકાય, હવે ઉપર વાસો પાણી ચાલુ જ છે અત્યારે। અત્યારે હાલ ઘડીમાં અમારી કેરમાં લગભગ 2-1 લાખ રૂપિયા નુકસાન થઈ ગયેલું છે અત્યારે। ચોક્કસ, જે સમગ્ર વિસ્તાર છે હું સમજવાનો એ જ પ્રયાસ કરીશ કે જે સરદાર સરોવર ડેમથી લઈને જે આ ભરૂચ જિલ્લો છે આખો અને પાછળ જે આસોલથી જે દરિયો શરૂ થાય છે તો તેને લઈને જે નર્મદા રિવર છે, નર્મદા નદી છે, તે હાલ બંને કાંઠે અહીં વહી રહી છે અને તેને લઈને જે ભરૂચ જિલ્લાના અને નર્મદા જિલ્લાના જે ગામડાઓ છે, રિવર પાસે આવેલા જે ગામડાઓ છે તેમાં સૌથી મોટું નુકસાન છે તે હાલ જોવા મળી રહ્યું છે। આ એક પહેલી વાત. બીજી વાત એ છે કે જે ભરૂચ સિટી છે તેમાં જે વેજલપુર વિસ્તાર છે તેનો જે બહુચરાજી ઓરા જે વિસ્તાર માનવામાં આવે છે એ છે, તો સાથે જે સિટીનો જે પાછળનો જે વિસ્તાર છે તેની અંદર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી। તો સાથે જે હાલ જે નર્મદા નદી છે, જે રિવર છે, તેનું જે લેવલ છે તે 26-27 ફૂટ છે હાલ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે અને જે રીતે અપડેટ હાલ અહીં અપડેટ જણા મળી રહ્યા છે તે પ્રમાણે એક રાહતના સમાચાર એ આવી રહ્યા છે ભરૂચવાસીઓ માટે કે ઉપરવાસમાંથી જે પાણીની આવક હતી તેના ફ્લો છે તે ક્યાંક મહદઅંશે ઘટ્યો છે, પરંતુ જે બપોરના 12 કલાક પહેલાં જે પાણી છોડવામાં આવ્યું હતું તેનો જે ફ્લો વધુ હતો તેના કારણે હાલ જે નદી છે તે બે કાંઠે વહી રહી છે, તેનું જે પ્રવાહ છે તે વધુ જોવા મળી રહ્યો છે। તો સાથે જે અનેક જે ગામડાઓ છે
भरूच हो अंकलेश्वर हो पीछे आगे झगड़िया हो तमाम तालुका जिला गामडाओ है तीन अंदर पर अमुक रस्ताओ है तेमा जे पाणी है फरी वळ्या है। संपर्क अवर जवर माटे क्या वाहन चालकों ने मुश्किल जोवा मळी रही है। तो बीजी तरफ वहली सवार थी क्या ने क्या जरभर वरसाद है भरूच शहर ने आसपासना विस्तारों में તે જોવા મળી રહ્યો હતો। આ બીજી વાત છે। ત્રીજી વાત એ છે કે તંત્ર દ્વારા આ વખતે એક સાવચેતીના ભાગરૂપે વન બાય વન જે કે સ્ટેપ બાય સ્ટેપ પાણી છે તે છોડવામાં આવી રહ્યું હતું તેને લઈને જે અહીંના જે સ્થાનિક લોકો પણ કહી રહ્યા હતા કે આના બે વર્ષ પહેલાં અહીં સ્થિતિ જોવા મળી હતી આના કરતાં પણ વધુ ભયાનક સ્થિતિ હતી પરંતુ આ વખતે એવી સ્થિતિ જોવા નથી મળી રહી। પરંતુ હજુ પણ એક હજી અનુમાન છે કે ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે અને પાણીનો જે ફ્લો છે તે વધશે તો ચોક્કસ ભરૂચ જિલ્લાના સૌથી વધુ વધુ જે ગામો છે તે ઇફેક્ટ જોવા મળશે મનાઈ રહ્યું છે। 25થી પણ વધુ એવા ગામડાઓ છે કે તેને સીધી અસર જોવા મળશે તે ગામોની અંદર પાણી છે તે ઘૂસી જશે। હાલ રસ્તાઓ પર પાણી ફરવાની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ ત્યારબાદ જે હાલ જે નર્મદા નદી છે જે ગોલ્ડન બ્રિજ છે જે તેનું લેવલ છે તે 26.5 ફૂટ છે હાલ મેન્ટેન રાખવામાં આવ્યું છે પરંતુ જો હજુ પણ તેનું ફ્લો છે વધશે તો 30 ફૂટ જે માનવામાં આવ્યું છે તે પાણી જશે તો અનેક જે ગામડાઓ છે તે વિસ્તારમાં પાણી ફરવું જોડાશે। વાત કરશું શું સમસ્યા જોવા મળી રહી છે પાણી રસ્તાઓમાં ભરાઈ ગયા છે અને શું કહેવું છે આપનું? છાપરા ફાટક બાજુ પાણી વધારે ભરાઈ ગયેલું છે એટલે અવર જવર બંધ થઈ ગયું। કયો વિસ્તાર કેવા આગળ જવું? કાંસિયા, જૂના કાંસિયા, નવા કાંસિયા, પછી માનવા, એ રસ્તો બંધ થઈ ગયેલો છે અત્યારે, રિક્ષા બી નહીં જતું। રિક્ષા ચાલક છે પોતે અહીંથી પસાર થવાની કોશિશ કર્યા હતા પરંતુ પાણી જે વધુ હોવાને કારણે તે લોકોની આ સમસ્યા છે જોવા મળી રહી છે। પરંતુ જણા જે રીતે અવિરત જે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે સરદાર સરોવર ડેમમાં જે સતત પાણીની આવક થઈ રહી છે તે લઈને સરદાર સરોવર ડેમ પણ હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે ત્યારે જોવાનું રહે છે કે મોડી રાતના સમયે શું સ્થિતિનું નિર્માણ થાય છે। પરંતુ હાલ ચોક્કસ એ માની શકાય કે હાલ ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે જે પાણીનું લેવલ છે તે 26.5 ફૂટ અહીં જોવા મળી રહ્યું છે અને હજુ પણ જે સતત જે પાણી છે તે જોવા વધુ જોવા મળી રહ્યું છે નદીની અંદર। જી જી બિલકુલ પ્રણવ આભાર। તો લગાતાર વધતી પાણીની સપાટી, જોકે એક તરફ ઉપરવાસમાંથી છોડવામાં આવેલું પાણી જે છે તેનો પ્રવાહ થોડો ઘટ્યો હોય તેવું સ્થાનિકોનું કહેવું છે, પરંતુ જે પ્રમાણે સવારે 12 વાગ્યાથી જે શરૂ થયું હતું પાણી છોડવાનું તે લગાતાર છોડવામાં આવી રહ્યું હતું, જેના કારણે નદીની સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો થયો। હાલ આસપાસના ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે। તો આ તરફ નર્મદા ડેમ હાઈ એલર્ટ પર મુકાયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। હાલ ડેમની સપાટી 135.65 મીટરે પહોંચી છે। પાણીની આવક 7.75 લાખ ક્યુસેક છે। ડેમમાં પાણીનો ગ્રો સ્ટોરેજ 8514 MCFT છે। ડેમ સંપૂર્ણ સપાટી 138.68 મીટરે છે। જો તે ભરાય તો ગ્રો સ્ટોરેજ 9460 MCFT રહેશે। ફૂલ ગ્રો સ્ટોરેજના 91% પાણીથી નર્મદા ડેમ ભરાઈ ચૂક્યો છે। કુલ નદીની જાવક 5,44,391 ક્યુસેક છે। ઉપરવાસના ડેમ તથા કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદથી ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે। તો મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાયું છે। 4 ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। 416 ફૂટ લેવલ પાર થતાં પાણી છોડવામાં આવી રહ્યું છે। મહીસાગર કાંઠાના 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। 9 જિલ્લા માટે જીવાદોરી સમાન છે કડાણા ડેમ। તો બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠાના ડેમોમાં પાણીની આવક થઈ છે। જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક જોવા મળી છે। દાંતીવાડા ડેમની જળસપાટી 588.25 મીટરે પહોંચી છે। ડેમમાં પાણીનો જે આવક છે તે 11,128 નોંધાયો છે। ડેમમાં સારા પાણીની આવક થતાં જગતના તાતમાં ખુશી જોવા મળી રહી છે। તો સુરતના પર્વત પાટિયામાં પાણી હજુ પણ યથાવત છે। બોગબ વિસ્તારમાં 3જા દિવસે પણ પાણી ઓસર્યા નથી। માધવ પાર્ક સોસાયટીની ચારે તરફ પાણી જ પાણી છે। સોસાયટીમાં 1400 ફ્લેટ અને તમામ પાણીની વચ્ચે જોવા મળી રહ્યા છે। અપાર્ટમેન્ટની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યા છે। ડાયમંડ સિટી, સિલ્ક સિટી અને બ્રિજ સિટી તરીકે ઓળખાતી સુરતની હવે એક નવી ઓળખ ઊભી થઈ છે પૂર સિટી તરીકે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના પર્વત પાટિયા વિસ્તાર હોય, મગોબ હોય, ડુંબાલ હોય, ગોળાધરા હોય, આ તમામ વિસ્તારોમાં જે રીતે માનવસર્જિત ખાડી પુલ આવ્યું છે, ખાડી પુલને લઈને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ પાણી
વરસાદનું નથી પણ ઉપરવાસ સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી આવતું ડ્રેનેજનું પાણી જે ખાડીઓમાં આવે છે અને બીજી બાજુ પાણી સાથે વરસાદનું પાણી મિક્સ થયું છે એટલે કે જે પર્વતપાટિયા વિસ્તાર છે ત્યાં પાણી છે કે મકાનો વચ્ચે કેળાનું ખેતર દેખાય છે ખેતર પણ પાણીમાં ગરકાવ છે લોકોને મજબૂર બનવું પડ્યું છે આ પાણીમાં દુર્ગંધ મારતા પાણીમાંથી ખાસ કરીને પેટ્રોલ પંપ છે આ પેટ્રોલ પંપ પણ છેલ્લા 3 દિવસથી પાણીમાં ગરકાવ થયો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ત્યારે આ વિસ્તારમાં સૌથી વધારે સિક્સ સિટીની ઓળખ આપનારા કાપડના વેપારીઓ અને કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિકો આ વિસ્તારમાં રહેતા છે આપણી સાથે એક વેપારી છે રાજેન્દ્રભાઈ કે જે કાપડનો વેપાર છોડી અત્યારે સેવામાં લાગ્યા છે કયા પ્રકારની સેવા કરે છે શું સ્થિતિ છે કારણ કે આ વિસ્તારના લોકલ વ્યક્તિ છે આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું રાજેન્દ્રભાઈ કિસ તરહ કે હાલાત હૈ કિતને દિનો સે પાણી હૈ ઓર પાણી કબ ઉતરેગા પાણી કા તો કુછ બોલ નહીં સકતે ક્યોંકિ પાણી કી જો હૈ જબ તક સ્થાયી સમાધાન નહીં હોગા જબ તક યે પરેશાનિયાં હમકો ઝેલની પડેગી કલ હમ સુબહ મોર્નિંગ 6 બજે સે લેકે રાત કો 12 બજે તક ટ્રેક્ટર ચલા રહે થે કન્ટિન્યુ ઓર હાલાત એસે હો ગયે કે રાત કો મેને 11:30 બજે ઘર પે આકે ખાના ખાયા ફિર વાપિસ ચલે ગયે તો યે પરિસ્થિતિ એસી બની હુઈ હૈ કે જબ તક ઇસકા સ્થાયી સમાધાન હોગા તભી યે इससे हल होगा क्योंकि आजू बाजू में 1400 फ्लैट है 1400 फ्लैट की आप जनसंख्या कैलकुलेशन करो तो काफ़ी संख्या में लोग रह रहे हैं कॉरपोरेशन की टीम लगी हुई है पर भी इसका कोई स्थायी समाधान नहीं हो पा रहा है और यहाँ पे ब्रिज बनाया था ब्रिज का भी कुछ रस कम हुआ तो फिर जैसे जैसे खाड़ी का अभाव है वैसे ही पानी वापस भर गया यहाँ के रहवासियों को बहुत परेशानी हो रही है और महानगर पालिका की टीम लगी हुई है हम ऐसा नहीं बोल रहे हैं नहीं लगी हुई है यहाँ के स्थायी कॉरपोरेटर भी लगे हैं सभी लोग लगे हुए हैं पर इसका हम मीडिया के माध्यम से भी नगर पालिका से यहाँ के प्रशासन से भी आग्रह करेंगे कि इसका स्थायी समाधान करें राजेंद्र भाई कपड़े का व्यापार छोड़ के ट्रैक्टर चला रहे क्या किस तरह से ट्रैक्टर चला रहे क्या मदद कर रहे ट्रैक्टर तो ऐसा है कि हम तो किसान परिवार से ताल्लुक रखते हैं ट्रैक्टर हमें चलाना आता था और उसी का हमको लाभ मिला क्योंकि लोगों को उम्मीद थी कि आज सुबह जैसे रात को 12 बजे तक चलाया हालात खराब थे फिर भी बच्चों को सुबह मॉर्निंग में स्कूल जाना था तो सब आजू बाजू वालों ने बोल दिया अभी सुबह 6 बजे से आपको वापस सेवा में नीचे उतरो तो तभी से अभी चले अभी घर पे खाना खाने आए और आप मिले तो आपके साथ में 2 मिनट छत पे आया अभी खाना खा के तुरंत वापस जाना पड़ेगा शायद रात तक ये परिस्थिति कंटिन्यू रहेगी તો આ તરફ રાજકોટના ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે શહેરના સગ્રામજી હાઈસ્કૂલમાં યોજાતા મેળામાં પણ વરસી રહ્યો છે વરસાદ લોકો મેળાની અને વરસાદની એક સાથે મજા માણી રહ્યા છે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે ખાસ કરીને ગોંડલ શહેરમાં વરસાદી માહોલ છવાયેલો છે એક તરફ જ્યાં 7મ-8મનો મેળો અહીં યોજવામાં આવ્યો છે તમે જે તરફ લગાતાર વરસાદને કારણે લોકો મેળામાં પણ જાણે જઈ રહ્યા છે ત્યારે ત્યાં વરસાદનો લહાવો તેઓ લઈ રહ્યા છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો જ્યાં સૌરાષ્ટ્રભરમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે રાજકોટના ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અન્ય સમાચારો લસણની ચટણીના શોખીનો થઈ જજો સાવધાન કારણ કે લસણની ચટણીનો ચટાકો બીમાર પાડી શકે છે વડોદરાથી સામે આવેલો એક વિડીયો આપણે બતાવી રહ્યા છે જેમાં પગથી લસણની ચટણી બનાવતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મહિલા તપેરામાં પગથી ખૂંદીને બનાવી રહી છે ચટણી કારેલી બાગની મહિલા લસણની ચટણી બનાવી રહી છે 20 કિલો લસણ મોટા વાસણમાં પગથી પીલી રહી છે આ મહિલા મોટી હોટલ્સમાં ચટણી સપ્લાય થતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે ક્યારેક એમ પણ કહે છે કે દવા બનાવવા માટે પણ લસણની ચટણી મોકલીએ છીએ આરોગ્ય માટે પણ હાનિકારક બની શકે છે તે રીતે પીસાઈ રહી છે આ લસણની ચટણી તો લસણની ચટણી કે જે ખાવાના સ્વાદના શોખીનો અને ચટાકા હોય છે તેઓ માટે આ વિડીયો ખાસ છે કારણ કે આ વિડીયોમાં જે રીતે મહિલા પગથી કંઈક છૂંદી રહી છે તે લસણની ચટણી છે જી હા એક તરફ વરસાદનો માહોલ અને બીજી તરફ કાદવ કિચડમાં ફરેલી આ મહિલા ત્યારબાદ લસણની ચટણી છૂંદતી હોય તેવો વિડીયો જે છે તે સામે આવી રહ્યો છે આ લસણની ચટણી મોટી હોટલ્સમાં સપ્લાય થતી હોવાની વાત સામે આવી રહી છે સાથે જ દવાની બનાવટમાં પણ લસણની ચટણીનો ઉપયોગ કરાતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે હવે સવાલ એ છે કે આટલી હદે અનહાઇજેનિક રીતે બનાવવામાં આવતી આ લસણની ચટણી જો લોકોને ખાવામાં કે પછી દવામાં ઉપયોગમાં લેવાય તો તેમના સ્વાસ્થ્ય સાથે કેટલા મોટા ચેડા થશે આ પ્રકારે
मोटा प्रमाण में एटले के 20 किलो लसण की चटनी आ महिला बनावती देखाई रही है। लसण ने पग थी खूंदवामां आवी रहा है, एटले के कोई ने पण खाता पहला हवे 100 बार विचार आवशे लसण की चटनी। आ लसण की चटनी महिला खुदना माटे नहीं परंतु होटल में सप्लाय करवा माटे खूंदी रही होवानुं सामे आव्युं छे। हवे केटलाय वर्षो थी आ प्रकारे ते लसणनी चटनी होटल में सप्लाय करती हशे अने आ लसणनी चटनी हवे खावा लायक छे के नहीं ते पण चोक्कसी सवाल थाय, कारण के ज्यां एक तरफ वरसादी माहौल छे, आसपास गंदगीनुं साम्राज्य होय छे, ते समये ज्यारे पगथी आ लसण खूंदवामां आवे ते केटलुं हानिकारक थई शके स्वास्थ्य माटे। तो होटल में जता खास कर स्वादना शौकीनों से मरचा ने लसण की चटनी जेवा पदार्थों खावा चूकता नहीं, तरह आंगे वधु माहिती आप संवाददाता अंकित गोंसीकर जोड़ाई रहा है। अंकित, एक वीडियो सामने आ रो है वडोदरा हो कहवाई रू है, जमा लसण की चटनी एक महिला पग थी खूंदती होने जाना मांगीशू कि आखिर आ वीडियो तथ्य शू है। हाँ जी बिल्कुल जरना, आ वीडियो एक सोशियल मीडिया में वायरल थई रह्यो छे ने जे कारलीबाग विस्तार पास जे कासामाला जे झूपड़पट्टी छे त्यानो आ वीडियो होवानी वात सामे आवी रही छे। आ जे महिला छे तो जे काचू लसण छे तेने एक मोटा तगारा में नाखीने पोतानी पग थी एनी छूंदी रही छे, एटले के लसण में जी चटनी बनावे जे लसण छूंदवामां आवे ते जे आ जे महिला छे ते पोतानुं लसण जे छे ते पोताना पगथी जे छे ते अने दाबी रही छे। એટલે કહી શકાય કે જે પ્રમાણે થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલની અંદર જે લોકો લસણની જે લસણની ચટણી છે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ હોય છે અને જે ખૂબ મન ભરીને ખાતા હોય છે તેનું આ તથ્ય આ વિડીયોની અંદર જોવા મળ્યું છે। આ તથ્ય વિડીયો જે છે તે કારેલીબાગ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં કે જે પ્રમાણે જે લસણ છે કાચું લસણ છે જે મહિલા છે તે પોતાના પગથી છૂંદી રહી છે, એટલે કહી શકાય કે જે આપણે લસણની ચટણી ખાતા છે ત્યાં તેનાથી લોકો હવે સાવધાન થવું જોઈએ જી જણા। जी बिल्कुल अंकित, आसपास की होटल्स में आ चटनी सप्लाय थाय छे, मोटी होटल्स में सप्लाय करवामां आवे छे तेवी पण बात बहार आवी रही छे। हाँ जी बिल्कुल, आ जे प्रमाणानो वीडियो वायरल थयो ने वीडियो वायरल थता एक वस्तु सामे आवी के जे चटनी छे ते आ जे आसपासनी जे होटलो छे के ढाबा छे तेना पर आ सप्लाय थती होवानी वात सामे आवी रही छे। एटले जे प्रमाणे जे गंदकी छे ने जे प्रमाणे जे महिला जे छे पोताना खुल्ला पगे जे लसणनी राखुं जे जे टबनी अंदर लसण भर्यु छे तेनी अंदर चटनी छूंदी रही छे, एना परथी ज कही शकाय के आपणे जे मोटी होटलोनी अंदर जे वातो करता होय छे चोखाईनी ने एनाथी, परंतु आ वीडियो एनाथी बिल्कुल विपरीत छे। एटले जे महिला पोताना खुल्ला पगे चटनी जे छे चटनी बनावा माटेनुं लसण जे छूंदी रही छे तेना परथी अंदाजो लगावी शकाय के आपणे लसणनी चटनी खाईए छे ते केवी होय छे। जी जी बिल्कुल अंकित आभार। तो आ प्रकार एक वीडियो सामे आवी रह्यो छे जेमां एक महिला जे छे ते कारेलीबाग पासे आवेली कोई झूपड़पट्टी में रहती होवानुं सामे आव्युं छे, ज्यां आ लसणनी चटनी बनावामां आवी रही छे जेने पगथी खूंदवामां आवी रही छे। पगथी छूंदायेली आ चटणी जे आसपासी होटलमां लोकोने खावाना शौखीनो माटे मेजबानीमां वपराती होवानुं सामे आव्युं छे। तो सवाल ये कि आ प्रकार वीडियो जो सोशियल मीडिया में वायरल थी रो हो तो सवाल ये कि आरोग्य विभाग शू करे छे? अन्य समाचारों, आणंदना साबरखा रोड पर थी सरकारी अनाजना पैकेट मळवाना मामले आणंद ग्राम्य मामलतदार की टीम घटनास्थले पहुंची है। ग्राम्य पुरवठा नायब मामलतदारे तपास हाथ धरी है। पुरवठा विभाग द्वारा वितरण कराता चना दाळना पैकेट सगर्भा महिला ने वितरण माटेनी मगनी दाळ मळी आवे छे। आईसीडीएस द्वारा वितरण कराती मगनी दाळना पैकेट पुरवठा विभाग द्वारा तपास करवामां आवशे। आ जत्था अन्वये जो नाश करवामां आव्यो होय तो योग्य रीते करवामां आव्यो छे के नहीं अथवा तो कोना द्वारा करवामां आव्यो छे ए अंगे तपास चालू छे अने तपास दरमियान जे रिपोर्ट मळशे अने जे जवाबदार ठेरवाशे एनी सामे कार्यवाही करवामां आवशे। બાઈક રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચાલી રહ્યો છે। આઝાદી કા અમૃત મહોત્સવ લોકમેળાનો આજે બીજો દિવસ છે। બે વર્ષ બાદ આવેલા લોકમેળાનો આનંદ માણવા લોકો પણ ઉત્સુક હોય તેમ આજે બીજા દિવસે ભારે ભીડ જોવા મળી। આજે આશરે 3 લાખ જેટલા લોકોએ મેળાની મુલાકાત લીધી। રાજકોટનું સૌથી મોટું ગણાતું સમગ્ર રેસકોર્સ ગ્રાઉન્ડ જાણે કે નાનું પડી રહ્યું હોય તેમ લોકોની ભીડ ઉમટી રહી છે। રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ લોકમેળો રહ્યો છે। આપના લોકમેળાના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા જે છે આજે આશરે 3 લાખથી પણ વધુ લોકોએ આ મેળાની મુલાકાત લીધી છે। અહીંયા જે છે અલગ અલગ 53 થી પણ વધુ રાઇડ છે જેની લોકો એક આનંદથી એક એમનો લાભ લેતા હોય છે।
उपरांत रेसकोर्स ग्राउंड में आश्रे 300 खाणीपीणी स्टॉल आवेला है। समग्र लोकमेला की बात करवा जाइए तो आ मेला में जे 5 दिवस चालना मेला में जे अनेक लोग लाभ लेता हुए थे। आश्रे 5 दिवस दरमियान 15 लाख वधु लोग आ लोकमेला आनंद माणता हुए थे। अपना सीधा दृश्य बतावा मांगीश के जी रीतना अँ अवनवी राइड्स जे लोग एक आकर्षण केन्द्र बनी है। जे ऊंचक नीचक सहित अनेक एवं राइड है कि जेनों लोग आनंद माणी रहा है। रेसकोर्स ग्राउंड में अत्यारे जो बात करवा जाइए तो अँ मोटी संख्या में जो लोग अत्यारे उमटी पड़िया है और सौराष्ट्रभर में लोग अँ लोकमेला आनंद माणता हुए थे। तरह अँ कही सकते कि हय हय दड़ाए एटली पब्लिक आती हुई है। राजकोट रेसकोर्स ग्राउंड में भरा तो आ लोकमेलो सौराष्ट्र सौथी मोटो लोकमेलो मानवामां आवतो होय छे। त्यारे आज गई काले मुख्यमंत्री द्वारा जो उद्घाटन कर्या बाद आज मोटी संख्या में राजकोट शहर उपरांत सौराष्ट्र भरना लोग अहीं मेला एक आनंद माणवा माटे आवी रह्या छे। त्यारे आप दृश्य में जोई शको छो कि राजकोट लोकमेलो जे छे ए अत्यारे बहु मोटी संख्या में लोग आनंद माणी रह्या छे। समग्र आ दरमियान जे छे अहीं पोलीस द्वारा पण चुस्त बंदोबस्त गोठवामां आव्यो छे। 1500 जेटली पोलीस द्वारा आ जे समग्र लोकमेळामां जे सुरक्षा व्यवस्था पण गोठवामां आवी छे। हार्दिक जोशी, न्यूज 18 गुजराती।